બોટાદના કિનારા ગામના ખેડૂત પ્રાકૃતિક કૃષિ કરી અન્ય ખેડૂતો માટે બન્યા પ્રેરણારૂપ. પ્રાકૃતિક કૃષિ દરેક ખેડૂત અપનાવે અને જમીનને મૃતપ્રાય થતી અટકાવે તે માટે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ આપણા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ખેડૂતોને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત પ્રાકૃતિક કૃષિ દ્વારા જમીનની ફળદ્રુપતા વધારવા અને જમીનને જીવંત કરવાના ઉત્તમ હેતુથી સરકારશ્રી દ્વારા સમગ્ર રાજ્યમાં પ્રાકૃતિક કૃષિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. પરમાર રણજીતસિંહ દાદવા છે, ગામ કિનારા, તાલુકો રાણપુર, જિલ્લો બોટાદ. હું અત્યારે મરચીનું વાવેતર કરું છું. હું છેલ્લા 17-18 વર્ષથી ખેતીમાં છું, ખેતી કરું છું. પહેલાં કપાસની, તલની એની ખેતી કરતો હતો. હવે છેલ્લા 4-5 વર્ષથી શાકભાજીની ખેતી કરું છું અને 3-4 વર્ષથી પ્રાકૃતિક ખેતી તરફ જે સરકારશ્રીના સંદેશા મુજબ જે પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રોત્સાહન કરવામાં આવ્યા હતા અને સાહેબ ગ્રામસેવક એ લોકો સમજાવતા હતા અમને એમ થયું કે ના, પ્રાકૃતિક ખેતી કરવી પડે. અને છેલ્લા 3-4 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું. 1-2 વર્ષ થોડીક અસર જઈ ઉત્પાદન માટે, પણ અત્યારે બહુ સરસ ઉત્પાદન થાય છે. જે અંતર્ગત બોટાદ જિલ્લામાં પણ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તે માટે માહિતીપ્રદ તાલીમ શિબિર, વિવિધ સહાયલક્ષી યોજનાઓ તેમજ પ્રાકૃતિક કૃષિ અંગે ખેડૂતોને જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડ્યું છે, જેનું ઉત્તમ ઉદાહરણ છે બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના કિનારા ગામના ખેડૂતો કે જેઓ પ્રાકૃતિક કૃષિ દ્વારા અઢળક નફો મેળવે છે. આવો તેમના મુખેથી જ સાંભળીએ તેમને થયેલા લાભ વિશે. અને સરકારશ્રી સહાય પણ ઘણી આપે છે પ્રાકૃતિક ખેતી કરવા માટે બી અને બિયારણ માટે, સાધનો માટે. તો સરકાર ખેડૂતોને પ્રોત્સાહન બી કરે છે અને સરકારની સારી એવી ભાવના છે કે ખેડૂતોને સારું ઉત્પાદન મળે, એટલે એ રીતે સરકાર આપણને બહુ સારી એવી મદદ કરે છે. હું બીજા ખેડૂતોને પણ એવું કહેવા માંગીશ કે આપણે પ્રાકૃતિક ખેતી તરફ વળવું જોઈએ, કારણ કે આ રસાયણથી અત્યારે જો 4-5 માણસોને કેન્સરની અસર હોય છે, તો આ કેન્સરની અસર ના થાય ને આપણે લાંબુ આયુષ્ય જીવવું હોય તો પ્રાકૃતિક ખેતી તરફ આપણે વળવું પડશે. એટલે ખરેખર ખૂબ જરૂરી છે પ્રાકૃતિક ખેતી કરવી. એટલે તમામ ખેડૂત મિત્રોને કહીશ કે પ્રાકૃતિક ખેતી થોડું વધારે ધ્યાન આપવું.